તો સૌથી પહેલો સવાલ આપ બંનેને, અને તમને એવું લાગે છે કે હજી સુધી અત્યારે આપણો સમાજ છે અત્યારે, કારણ કે આપણે ગુજરાતમાં છીએ એટલે લેટ સ્ટીક ટુ ગુજરાત સમાજ, જરૂરી નથી કે એમાં બધા ગુજરાતીઓ જ હોય, જે ગુજરાતમાં રહે છે તે બધા જ, એ તમારી કરિયરની શરૂઆતથી માંડીને અત્યાર સુધીમાં તમે જેટલા વર્ષોમાં કામ કર્યું સાયરામભાઈ, હજી સુધી શું બધા એ જ પ્રકારનું હ્યુમર માણી શકે છે કે એમની સહિષ્ણુતા હાસ્ય વિશેની ઘટી છે? મારી કારકિર્દીની શરૂઆત 98માં થઈ. હું જ્યારે પીટીસી કરતો, એન્જિનિયરિંગ કર્યા પછી મેં પીટીસી કર્યું અને ગાંઠિયાનું બજેટ નહોતું મિત્રો પાસે, એટલે કોઈ પણ હિસાબે મહિનાના 600 રૂપિયાના ગાંઠિયા ખાઈ જતા હતા 40 જણા. આમાં તમે આટલા સોગિયા મોઢા લઈને બેઠા રહેશો તો આગલી એક વાત તમને ઉગશે નહીં. એટલે જૂની કબજિયાત જેવા 2-3 ચહેરાઓ હજી દેખાય છે મને. પણ મુદ્દો કે ત્યારે શરૂઆત કર્યું તો ત્યારે એક વ્યવસ્થાના ભાગરૂપે લોકો સૌરાષ્ટ્રમાં લોક સાહિત્ય સાથે હાસ્યરસ હતું. ભજનનો એક એવો સમય હતો કે સવાર રાત્રે 11 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી લોકો ભજન સાંભળે, એમાં વચમાં 1/2 કલાક લોક સાહિત્ય આવતું. હાસ્ય તો માત્ર શાહબુદ્દીન સાહેબે શરૂ કર્યું કે આખો એક ચીલો, એ છેલ્લા 15-1 વર્ષથી શરૂ થયો. પણ એ પહેલા, એટલે મારી સાવ શરૂઆતની વાત કરું, જો કે હજી શરૂઆત જ છે આ હું માનું છું, પણ સારા બજેટની શરૂઆત જ કહેવાય. તો ત્યારે એવું હતું કે હાસ્ય એક બહુ અસ્પૃશ્ય ઘટના હતી, એમ કે ભાઈ ફારસિયા કહેવાતા, ફારસ એક શબ્દ, ફારસિયા છે, ફારસિયા થોડા હોય વચમાં લોક સાહિત્ય. ત્યારે લોકો વાર્તાઓ સાંભળતા અને ભજનની વચમાં આવતું સૌરાષ્ટ્રમાંથી. મેં જ્યારે મેં શરૂઆતમાં લોક સાહિત્યની, ચારણી સાહિત્યની અઘરી અઘરી કવિતાઓ પાકી કરી અને જે મને સમજાતી નહોતી પણ મારે પાકી કરવાની હતી, કારણ કે મારા પૂર્વગામીઓ એ કરેલું હતું, એટલે એ નહીં કરું તો માર્કેટમાં મને ઊભું જ નહીં રહેવા દે કોઈ. એટલે મેં એવા એવા અઘરા અઘરા એનું એક સેમ્પલ આપી દઉં. 150 વર્ષ પહેલાના ડીંગળ પિંગળ છંદની વાત હતી, અદભુત. એનું ફોનેટિક્સ તમને સમજાશે નહીં, એની મજા લેજો ફોનેટિક્સની. કોલાવરીમાં સમજાણું નહોતું, બધા મજા માણી જ હતી. ઘોડાનું એક સફાકરું ગીત આવે લોક સાહિત્યમાં, અશ્વ નીકળે છે એની એની એક ઘટના છે. પાગા નાખ તાર કાબ કવિ ધાગા ધાગા ભરી, પાગા યાગા જાવે નહીં, પાગા મૃગા નાહી આજી અને તોપકા ગણાંગ ભરી, પાગા હાથ જાહી તતો રીજા રગા રવે નાજ હરા યબે રાજી અને રૂમા જુમા ઠમા ઠમા તારી ખેલના જામ અમે તડપે ગડા રે માથે જાય છૂટા તીરી અને ચાસરા ઉરહી છોડા કાન સુરી જરા સુએ સમ પે રસ ઘોડા વાલે રાસ તીરી અને દેખો પલે લાંબી શેરી ફૂલ વેરી નાખા ડાબા હેરી હેરી જોવે ત્રિયા કાંદ ફેરી આલી અને અનેરી અનેરી વાહ ઘોડા ગતિ તેરી આજ સોની રી સમાપે તરી બિયા બેરી સાલ પાગા નાખ તાર કાબ કવિ ધાગા ધાગા ભરી પાગા યાગા જાવે નહીં પાગા મૃગા નાહી આજ. સમજાણું? તમે સ્વિમિંગ કરો તો ડૂબો નહીં એ મને ખબર પડી. ઘોડાના ચાલ ઉપરનું ગીત હતું. કહેવાનો અર્થ કે આવું બધું પાકું કરીને મેં કારકિર્દીની શરૂઆત કરી અને જ્યાં મેં બરાબર બધું પાકું કરી લીધું ને દેવું કે ત્યાં ટોટલ ઓડિયન્સ આ મારી જેવું જ આવી ગયું મારી સામે, કે જેણે ઘોડો જોયો નહોતો, જેણે ગાડું જ જોયું નહોતું, જેને હજી આમાં બેઠા હશે એવા મિત્રો, એટલે એને ઘોડો એટલે આ ખબર હતી, એને ખાલી એને રામલીલાના ઘોડાની જ ખબર હતી ખાલી. આ કહેવાનો અર્થ કે ઈ ઓડિયન્સ આવી ગયો એટલે હું કેટલો બધો કન્ફ્યુઝ થઈ ગયો કે મેં આ બધું જે પાકું કર્યું છે હવે મારે કરવું શું? આના કઈ પૈસા તો આવે નહીં, આ કઈ જૂની નોટની જે બંધ તો કરી ન શકાય. કવિતા જે મેં પાકી કરી હતી એ કવિતાઓ પછી મારી અંદર રહી અને પછી મેં નક્કી કર્યું કે ના, તો આ ઓડિયન્સને જે કેપ્રિકલ્ચર બેઠું છે એનો કઈ વાંક તો નથી કે મોડા જૈનમાં, એટલે એને સમજાય એવી જ કવિતાઓ રજૂ કરી શકાય, એને એક ફ્લેવર અપાય. એટલે પછી રેપ સોંગથી મેં શરૂઆત કરી અને મેં એને રેણમ કિશન સાથે કનેક્ટ કરી કે ભાઈ આ શાકીરા બેન, હું બેન જ કહું છું શાકીરા બેન, હા, કારણ કે મને ખબર આપણે ક્યાં માગું આવવાનું છું, ખોટો હું જીવ બગાડવું. એટલે આખી આખી જનરેશન ઇંગ્લિશ બહુ સરસ સાંભળે છે, ઇંગ્લિશ વર્લ્ડ આખું વર્ચ્યુઅલ વર્લ્ડ તરફ આવી ગયું મારી કારકિર્દીની શરૂઆતથી. 5-1 વર્ષ મેં આ બધાની વચ્ચે કાઢ્યું, પછી અચાનક આખો ફેઝ એવો આવી ગયો કે આખું દુનિયા વીસીડીમાં એક કલાકારને જોઈ લે છે, એટલે 40 વર્ષે જે કલાકારનું નામ થતું હોય એ 5 વર્ષમાં થઈ જાય એવો સારો સમય આવ્યો કલાકાર માટે, આ શ્રેષ્ઠ સમય છે. એની સામે ચેલેન્જ પણ એ આવી કે એટલું બધું અપડેટ કે ગામ મને મને મારા મારા જોક વોટ્સઅપ કરે છે, મને મને પાછું નીચે લખે અભાઈ ગયા માર્કેટમાં નયા આયા હે, 5 વર્ષ પહેલા મેં બનાવી નાખ્યું હોય એની જોક મને મને આપવામાં આવે. કહેવાનો અર્થ એની ચેલેન્જ પણ છે, એટલે બહુ અપડેટ રહેવું પડે. પણ ખાલી રેફરન્સીસ ફર્યા, ધારો કે એક સમય હતો કે મોબાઈલની જોક હાલતી જ નહોતી, કારણ કે આપણી ડિક્શનરી મારી કારકિર્દીની શરૂઆતમાં મોબાઈલ કે ટેકનોલોજીની કોઈ વાત કરો તો આ ગામડાની જ વાતો ચાલતી હતી, એમાં ખાસ કરીને પતિ ગામડાની વાતો, ગામડાના કાકા એક ગામડામાંથી શહેરમાં, કારણ કે લોકો સૌથી વધારે માઇગ્રેશન એ સમયમાં થતું હતું,
90 થી 2000 ના સાલની વાત કરું છું. એટલે લોકો ગામડામાંથી શહેરમાં જાય એટલે ગામડિયાની જોક વધારે ચાલતી હતી. યાદ હોય તો મહેશ શાસ્ત્રીએ પણ ખૂબ કાઠિયાવાડી એની જોક ચલાવેલી. અમદાવાદના મિત્રોએ વડીલો બેઠા છે સાંભળી હોય એમ. શાહબુદ્દીન સાહેબે એક સમયે અમદાવાદીની ઘણી કે અમદાવાદ ભાષાની પેરોડી હાલતી હતી બહુ, કે ભાઈ અમદાવાદી હોય તો એ આવી રીતે વાત કરે અને કાઠિયાવાડી હોય તો આવી રીતે વાત કરે. આવું એક પેરેલલ ચાલ્યું. એની વચ્ચેથી મારે રસ્તો કાઢવાનો હતો. મારી પાસે બધો મસાલો હતો. કવિતાઓ મેં પાકી કરી લીધી હતી, લોકસાહિત્ય પાકું કરી લીધું હતું અને એક ઓડિયન્સ ચેન્જ થતું હતું, જે ચેન્જ તમારી વાતમાં કટાક્ષ જે છે તમારો બહુ તમારો ફોર્ટે છે, તમારા હ્યુમરનો. તો તમને એવું લાગે છે કે કટાક્ષ માંથી જેટલું શીખવા જેવું છે એ લોકો પકડે છે કે હસી હસી નીકળી જાય? નહીં, ખાસ કરીને સૌરાષ્ટ્ર ગુજરાતના જે ડાયરાના હાસ્ય કલાકારો જેને કહો છો તમે, કે જેની પણ લોકસાહિત્યનું ઓઢણું છે, જે ડાયરાનું ઓઢણું લઈને બેઠા છે, એટલે એની એક આખી એક પરંપરા અલગ છે કે ભાઈ એમાં આ નહીં થઈ શકે. એ બહુ નક્કી વાત છે કે એમાં એ જોક ભૂલી જ જાય છે અને સારી વાત જ બીજે દિવસે યાદ કરે છે. દાખલા તરીકે અમે હસતા 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 એક કલાક હસાવી અને પછી દીકરી વિદાયની સરસ વાત કરીએ છીએ તો અમને રિવ્યુ એવા જ આવે છે કે બીજા દિવસે દીકરી વિદાયના જ વખાણ આવે છે કે ભાઈ તમે જે દીકરી વિદાય, કારણ કે લોકો જયારે રડી પડે છે કે લોકોને જયારે ટ્રસ્ટ, લોકો એમાંથી 100% કદાચ એક આખી કથામાંથી જે નથી ઉપાડી શકતા ને એમાં એ એટલી વાત 3 કલાકના અમારા હાસ્ય દરબારમાંથી ઉપાડી શકે છે 100%. જો એ પછી જેને નક્કી જ કર્યું, અમુક લોકો ચામડી સાથે રેનકોટ લઈને જન્મેલા હોય છે. આમાં તાલી પાડવાની હતી. એને કઈ અસર જ નથી થતી. એને મારા બાપુજીના બાપુજીના બાપુજી આવે તો એ હસી ન શકે. પણ જે ખરેખર માણવા આવ્યો હોય છે ઓડિયન્સ હાસ્યમાંથી, એ હાસ્યમાંથી પણ સરસ વાત લઈ લે છે. અને અમને મને તો સતત એવું લાગે છે કે મારું ઓડિયન્સ, હું જ્યારે મંચ ઉપર બેસું છું ત્યારે અહીંયા પણ કે ક્યાંય પણ, કે મારું ઓડિયન્સ મારા કરતાં 3 ગણું ઇન્ટેલિજન્ટ છે, આવું સમજીને હું મારી જોક મૂકું છું. એટલે હું વારે ઘડી કહેતો નથી કે ભાઈ સમજો મારી વાત પકડી લેજો, આ થોડું કઈ ઊંડેડું છે પકડી લેવાનું હોય, એ પકડી જ લેતા હોય છે. એટલે ઓડિયન્સને જેને આમાં જેની વાત ગમતી હોય છે લઈ જ લેતું હોય છે. એટલે ઓડિયન્સ ક્યારેય બદલાતું નથી. અચ્છા, કલાકાર ક્યારેય ફેલ નથી જતો, ચાહે કવિ હોય, સાંઈરામ હોય કે ગુજરાતનો કે હિન્દુસ્તાનનો કોઈ પણ કલાકાર હોય. એવું મારું અંગત રીતે માનવું છે કે આઈધર તો પરિસ્થિતિ ફેલ જતી હોય છે, આઈધર તો ઓડિયન્સ ફેલ જતું હોય છે. કલાકાર કોઈ, કારણ કે કલાકાર કોઈ કલાકાર ઈચ્છતો હોય કે હું ફેલ જાઉં, બસ આ ઓડિયન્સમાં ઉર્યો થાય ને મને, આવું તો કોઈ દુનિયાનો આર્ટિસ્ટ ન ઈચ્છતો હોય. પણ બાજુમાં અહીં જનરેટરનો અવાજ આવતો હોય એટલે મને મજા ના આવે ને ઓડિયન્સને મજા ના આવે, આ પરિસ્થિતિ ફેલ ગઈ. અથવા તો ઓડિયન્સને હું ઊંચો પડું છું અથવા તો નીચો પડું છું, આ બે જ ઘટના હોય. એટલે ઓડિયન્સ ક્યાંક ફેલ જાય છે, ક્યાંક પરિસ્થિતિ ફેલ જાય છે. દુનિયાનો કોઈ આર્ટિસ્ટ ક્યારેય ફેલ નથી જતો. સાહેબ, તમે પોતે પણ જાઓ છો વિદેશમાં શોઝ કરવા માટે, લગભગ 22-23 તમે વિદેશ યાત્રાઓ કરી છે. તો જેવી રીતે કવિ કહે છે કે જ્યારે એ લંડનમાં પોતાનું હ્યુમર જ્યારે યુઝ કરે છે ત્યારે ત્યાંના લોકો, કારણ કે 70s ની અંદર આપણે બધા ગુજરાતથી લંડન મૂવ થયેલા, પહેલાં આફ્રિકા ગયા ને પછી આફ્રિકાથી બધાને લંડનમાં સિટીઝનશીપ મળીને પછી બધા ત્યાં રોકાયા. હવે એ લોકોને માટે આપણું જૂનું હ્યુમર જે છે 70s નું કે 80s ના દાયકાનું, એ એમને ગુજરાતની યાદ અપાવે છે, ધરતીની સોડમ એમને પાછી આવે છે ને, એટલે એમને એ જ જોક્સ ફરી ફરીને સાંભળવા છે. તમને એવું લાગે છે તમે ત્યાં જ્યારે જાઓ છો ત્યારે કે એ લોકો એ જ પ્રકારના જોક્સ ફરીથી સાંભળવા ઈચ્છે છે, કે તમે તમારી મોડર્ન વસ્તુઓ પણ લઈને જાઓ છો અને તમને એક્સેપ્ટ કરે છે પણ કદાચ એની પાસેથી એ લોકો વારસાની અપેક્ષા રાખે છે કારણ કે એ ત્યાં જન્મ્યો છે? એવું હોય શકે ને કે તમે તો અહીંયાના જ છો એટલે તમારી પાસેની અપેક્ષા જે છે એ તો એ જ હોય કે તમે તો નવી વાત કરો તો પણ એમાં એ જ રસ છે ગુજરાતનો? ના, મારી દ્રષ્ટિએ વિદેશના મારા 27 જેટલી મારી ટૂર થઈ અત્યાર સુધી, જી એમાં હું એક એક દેશમાં 4-4, 5-5 વાર પણ ગયો. એ લોકો આપણા ઓડિયન્સ કરતા વધારે એપ્રિશિએશન આપે છે. એક વાર ઓકે, દર બીજી મિનિટે કે ત્રીજી મિનિટે ખડખડાટ તાલી નાની એવી જોક પણ પડે છે. અહીંયા એક ભાઈએ કરી હતા વંદન એમને, પણ ત્યાં ભૂખ્યા છે, લોકોને સાંભળવા જ નથી મળતું. યુટ્યુબ એને કેવું છે કે યુટ્યુબ પર સાંભળવું ને એટલે કાચના અરીસાને કિસ કરવા જેવું છે. એટલે એ લાઈવ આમ ભૂખ્યા છે કે સાંઈરામ આવ્યા છે તો 10 નહીં 20 નહીં 25 ડોલર, શાહબુદ્દીન સાહેબ આવ્યા છે $25 મજો આખો. અને પછી રીતસર એવું બન્યું છે કે કાળજાનો કટકો થયું હોય રજૂ કે કસુમનો રંગ થયું હોય કે લંડનમાં મને ખબર છે એક્સપિરિયન્સ ગુજરાત તમને એક ઇવેન્ટ હતી અને હું ને હેમંત ચૌહાણ આપણા સિનિયર ભજની, તો અમે મહિનામાં ના આવે ઇન્ટરવેલમાં લગભગ 8-8 જણા આનું ટોળું આવ્યું કે અમારે માત્ર રામસાગર ઉપર ભજન સાંભળવું છે. આવું લંડનમાંથી કોઈ કહી શકે? 350 નું ઓડિયન્સ હતું અને માત્ર મંજીરા અને રામસાગર ઉપર એ ભજન સાંભળ્યા. મને કહેવામાં આવ્યું કે તમે હાસ્યરસ છો, તમે લોકસાહિત્ય જાણો છો,
તમે વીરરસની કોઈ વાત કરો અને મેં પ્રહલાદ ચરિત્ર ત્યાં રજૂ કર્યું, જે મેં 1998 માં પાકું કર્યું. એ મને લંડનમાં કામ લાગ્યું, અમદાવાદમાં, બરોડામાં, ઇવન સૌરાષ્ટ્રમાં. બાપુ કઈક નવું કરો ને. એટલે મને એમ લાગે છે કે પરિવર્તન સંસાર કા નિયમ હે. 5,500 વર્ષ પહેલા કૃષ્ણ એ કીધું હતું ને, ત્યાં એ લોકોને કિંમત છે કે મેઘાણી ની વાત કરો, તમે ચારણ કન્યા કરો, તમે આંધળીમાંનો કાગળ કરો. એટલે જૂનું તો એ ગમે જ છે, પણ એની સાથે હું મારા પ્રોગ્રામોમાં, ફોરેનના પ્રોગ્રામમાં, દુબઈ ગયો હો તો હું દુબઈના લોકોની એની ભાષાની જરાક, દાખલા તરીકે દુબઈના એરપોર્ટ ઉપર તમે બેઠા હો અને અમેરિકા જતા હો અને 4 કલાક તમને દોહા, કતાર કે દુબઈના એરપોર્ટ ઉપર તમારે સ્ટોપ ઓવર્સ આવી જાય અને મા બાપ વગરના છોકરા પીડ્યા હોય, એમ કલાકારો પીડ્યા હોય, કોઈ અહીંયા ઓળખતું ન હોય, નો કોઈ સેલ્ફી લેવા આવે, નો કોઈ ઇન્ટરવ્યૂ લેવા આવે, નો કોઈ ઓટોગ્રાફ લેવા આવે, એટલે એની પીડા બહુ હોય. બસ આ આઈટમ અમે સીધી દુબઈના એરપોર્ટ ઉપરથી સીધી ઉતારીને મૂકી, આવું અમે સાંભળતા હતા. મારું મંજીરા વાળો મન કહે કે આ હનુમાન ચાલીસા બોલ્યો. એટલે ત્યાંનું થોડુંક લોકલ વાસ્તુ અમે ઉમેરતા હોય, ત્યાંના શબ્દો અરેબિક શબ્દમાં. હું તો દરેક રાજ્યમાં ગયો છું તો ત્યાંના મેં એક નાના નાના ગીત બનાવ્યા હતા. ધારો કે હું નાઇરોબી ગયો હતો તો નાઇરોબીમાં મેં ત્યાંની સોયલી ભાષા, અહીંથી કોઈ જોડાયેલા હોય તને તો ખબર છે, મને છે ને અમારો એક ઘર આપી દીધું હતું. અમારો 1 મહિનાનો પ્રવાસ હતો હિન્દુ કાઉન્સિલ ઓફ કેન્યાનો, નીતિનભાઈ માલદેકરને મારા એક ફ્રેન્ડે બોલાવેલ. હવે એમાં ફોરેનમાં એક મજા હોય છે કે શનિ રવિ જ પ્રોગ્રામ હોય, સોમથી ગુરુવાર સુધી તો અફસોસ જ કરવાનો હોય. એટલે બેઠા બેઠા અમે બધા હાર્મોનિયમ લઈને રિયાઝ કરી રાખતા. એમાં એક કાળો અમને આપી દીધો હતો, અસ્કારી કહેવાય ત્યાં ચોકીદારને, એ અસ્કારી અમારું બધું ધ્યાન રાખે, અમારે કંઈ જોતું હોય તો. હવે મને બધા હરખા જ લાગતા હતા, અમારે ઓળખવો કેમ કે આમાં અમારો કયો છે, કારણ કે બધાની આંખો ટાઇફોઇડ થયેલી, પીળી રેડ જેવી તમે જુઓ. એટલે મેં શું કર્યું કે પહેલા જ દિવસે એને રાખડી બાંધી દીધી આવી. એટલે અમે આવીને અબારી ગાની, એટલે ઓલો મજૂરી સાના કરતો હાથ ઉજો કરે, એટલે ખબર પડે કે આ આપણો છે કીધું. હવે પછી ઈ એને મજા આવી, મ્યુઝિકને બહુ પ્રેમ કરે એ પણ. અને એને પછી મને કે મન કે માનો કંઈક કે ને મારી ભાષામાં કંઈક કે ને, પછી મેં એની પાસેથી થોડાક શબ્દો જાણે કેવી રીતે અમે હું ફોરેનમાં પરફોર્મ કરું છું. એની એક એક આઈટમ, જે આઈટમ મારી બધી જોક કરતા હિટ ગઈ. મેં ઓઢણી ઓઢું તો ભલે ઉડી જાય એ ગીતનું અમે પ્રેક્ટિસ કરતા હતા, અને ઓલો ઇંગ્લિશમાં થોડું મને સમજાવતો હતો. એ લોકો ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા નથી તો એનું ઇંગ્લિશ બહુ સારું છે, સમજી ગયું તમને બધાને. તો અને સરસ રીતે મને એને સમજાયું, મને કે આનો અર્થ કે. એટલે મેં ઓઢણીનો અર્થ કર્યો, ઓઢવાનો અર્થ કર્યો, અને પછી મેં એનું એક સોયલીમાં ગીત બનાવ્યું. સાયલીમાં મટિંડીઓ ફુઝુફુની કા રૂકા રૂકા મટિંડીઓ, જોજો ઈ જ રાગમાં બેક ટુ એક, એમાં ક્યાંય પણ ફેર નહીં આવે. મટિંડીઓ ફુઝુફુની કા રૂકા રૂકા લાલા રે શિંડા લાલા વૃમિલિયા લંગુ મોયા મા કિટુ કિટુ કુવા મટિંડીઓ ફુઝુફુની કા રૂકા રૂકા. આખા ઓડિયન્સે વન્સ મોર, તમને તો સોયલી નથી સમજાણી, છતાંય જે તમે તાલી પાડી તમારી ખાનદાની છે, પડાય નહીં બાપુ આવી રીતે પોતાની ભાષા. પણ તમે એટલા લાગણી વાળા છો કે આટલો બિચારો રાજકોટથી તોડાણો છે લિટરેચર ફેસ્ટિવલ, આને રાજી રાખવો જોઈએ. પણ આવી રીતે એ આઈટમ મારી બધી જ આઈટમો કરતા હિટ ગઈ, સમજો. તો ત્યાંના ઓડિયન્સને 100% કવિ સાથે હું એગ્રી છું કે તે જૂનું માગે છે, પણ નવાથી એને વિરોધ નથી. બીજું કે ત્યાં સિનિયર મોસ્ટ ઓડિયન્સ જ અમને જાજા ભાગે જોવા મળે છે. ઇનફેક્ટ અમેરિકામાં મારો અનુભવ એવો રહ્યો કે અમેરિકામાં મને આયોજકોની દીકરીઓ દીકરાઓ સિવાય ઓડિયન્સમાં કોઈ 20 વર્ષની દીકરી દીકરા હતા, યુવાનો નથી હતા, કારણ કે એ બિચારાનો વાંક જ નથી. કવિના શોમાં જાય that's interesting then. Yeah, actually no, actually whenever we perform abroad, majority is the younger, for some reason it's almost like the young people would like disappear to the bars and the clubs to go and have a drink at night, which you can't do in Gujarat at all. Yeah, we don't. Yes. So, but you know, one thing was very interesting. What? Don't laugh, we don't. Sachi vache. Keep holding the fort.
is everything. See, what Navis was just saying about what the jokes he was cracking in Nairobi and all of these things about the fact that you can only see him if you open his mouth and stuff. If I translated that same thing into English, I'll be called racist. Absolutely. Straight away. It'd be national news that Kavi Shastri racist hai. Huh. You know? And it's very interesting, as I was listening, is how much things actually get lost in translation, especially in humor. Like when I write Hindi scripts, if I want to make an English version of it, I've lost half the context of it completely. You know, and I just found it very interesting that it's, for some reason, worked. I laughed. But if I heard someone say that in English, I wouldn't laugh. And I think that's the line that we were talking about earlier on, where there's certain things that can come across offensive. But the way he did it, and in the language he did it in, was completely fine. It just, I don't know, I accepted it. You know what I mean? Yeah. I completely accepted it. So, આપણી વાત અટકેલી હતી કે ઓડિયન્સ યુવાનોનું આવતું જ નથી ત્યાં. એ બીજી બધી દુનિયામાં છે. કવિમય નથી આવતું અને મારામય નથી આવતું. એટલે કે આ પ્રોગ્રામમાં જાતું જાય છે ક્યાં? વો તો. પણ એટલે સિનિયર મોસ્ટ ઓડિયન્સ હોય છે ત્યાં. એનું કારણ શું હશે? યુવાનો કેમ હાસ્યના પ્રોગ્રામ્સ નથી આવતા? અ લોટ ઓફ ઇટ્સ ટુ ડુ વિથ ધ ફેક્ટ ધેટ વી આર ઇન એન ઇન્સ્ટન્ટ જનરેશન. Everything is instant. YouTube is instant. Wi-Fi is now fast. Now I'm sure both of you are quite popular on WhatsApp as well. This WhatsApp, I'm in every family group you can imagine where they send me good morning with 50 different flowers every single morning. I don't know where they get these flowers from and where these naked babies come that says good morning, but every morning I get something. But, you know, I find that being an instant generation where everything's on YouTube, everything's on WhatsApp, Twitter, I mean, your first source of news today is Twitter. Sure. Before you look, even before the news channel is hit, Twitter is your first source of information. Twitter, it breaks. So I think what it is that even when we make web videos and web series, if you notice, there's a time cap on it. There's usually between 3 to 5 to 6 minutes. Because for some reason, because of this instant generation, where, I mean, I haven't seen a member of the youth, I'm 30 now, so I can say that. I haven't seen anyone young open up a newspaper in the longest time. I see them on their phone, there's an app on their phone, the news is this big, but they are done, you know? And I think because of that, they don't have the patience to sit and listen. But when you do the shows in India... That's what I'm saying. Here you meet the youth. That's what I'm saying. Like, it's so progressive here, and a lot of people think that India is not progressive in that sense. But over here, at least 70% of our audience is youth. Yes. But then also, what's happened in India in the last 5 to 6 years is stand-up comedy. Comedy is not just comedy anymore. Mm. So now, being a writer for a comedy show is a career option and a viable one where I can go home and say, "Mom, Dad, मुझे डॉक्टर नहीं बनना है, I want to be a writer." And they'll say, "Jab it up, be a writer." Yes. You know? And I think you guys deserve a round of applause for that, because, I mean, at the end of the day, you know, it's only because you guys are progressing that this is, we are able to sit here today and have this conversation as well. So with it becoming a career option, and it being an instant generation, you know, I think that, like, it's, you know, I read something very interesting yesterday saying that, you know, the reason why the censor board banned a lot of things in films is because you can visually see it, you can hear it, and you can almost taste it because you're in a black room and your concentration is in one place. That's why if you think when it comes to books, they don't really censor books. Because they believe that because there's so many distractions around you, you might miss that little portion and kind of move on. Your mind isn't there. So I feel like the youth of today has they're goldfish. Goldfish have memories of like 7 or 8 seconds. This is our youth, you know, today, and everything is trending. You know, everything, if you talk about anything, it's trending. And whatever's trending right now at this second, in an hour's time from now, something else will be trending and the conversation will be completely new. It's an interesting space, because on social media, par motte bhage je vastu wo trend thati hoy che, ane je humor ni sathe trend thati hoy che, motte bhage insult humor hoy che. If you go back and see, that we are running down something. એ પછી બાબુજી હોય જેની આપણે વાત કરતા હોઈએ છીએ, કવિની કલ્પના હોય, આ કવિ નથી એ, ફરીથી આઈ એમ જસ્ટ કાઇન્ડ ઓફ રીઇન્સ્ટેટિંગ ધ ફેક્ટ. પણ એ ઇટ હેઝ બીકમ ઇઝી કે કોઈને નીચા દેખાડવાથી જે હાસ્ય ઊભું થાય તે સરળ અને સહેલું હાસ્ય છે. શું એ હાસ્યમાં આપણે અટવાઈ જઈએ છીએ? સોશિયલ મીડિયામાં તો અત્યારે અટવાઈ ગયેલા છે.
જેટલી વલ્ગર જોક્સ છે એ વધારે માં વધારે ફાસ્ટ આખા ઇન્ડિયામાં ઇવન ગુજરાત કે ગુજરાતીઓના મોબાઈલમાં ફટાફટ ફરી જતી હોય છે. પણ એક સારી જોકને અને સારી વાતને એક આ ફોરવર્ડ કરવાનો દેશી ભાષામાં ઢઢો કહેવાય, ઢઢો સમજો તમે લોકો, સમજો શોખની માં, મધર ઓફ હેબિટ. એટલે મારી પાસે કોઈ સરસ મેસેજ આવે છે તો હું તરત જ ત્રીજી સેકન્ડે એ વિચારું છું કે હવે હું આ ફોરવર્ડ, એટલે આ જોકની જે મજા મારે લેવાની હોય ને એ મજામાંથી આખે આખી જનરેશન આખી નીકળી ગઈ. સાહેબ તમારી પાસે જે કવિતા આવે કે હવે એક તો કેવી કેવી હદ આવે છે કે મજનુ ને લૈલા સે કહા વાવા કરો, મજનુ ને લૈલા સે કહા હર કીર્તા વાવા કરો, મજનુ ને લૈલા સે કહા લે ખારી સિંહ ખા, નીચે લખ્યું હોય છે ગુલજાર, ખરેખર ગુલજાર આપઘાત કરી લીએ ને એટલી હદે. હવે આપણે પાછું આ ફોરવર્ડ કરતી વખતે પણ નથી વિચારતા કે એટલીસ્ટ ગુલજાર જેવો જબરજસ્ત કવિ કે જાવેદ અખ્તર જેવો લિટરેચરનો એક મહાન કવિ, એ આવી શાયરી ગાલિબના નામે કેટલી બધી શાયરીઓ ફરે છે આમથી આમથી. એટલે કોને ફોરવર્ડ કરવી ને એની 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 પ્રયોજનમાં એની થોડી ઘણી મજા લેવાની છે એ આપણે ચૂકી જાય છે મારી દ્રષ્ટિએ. અને બધું હાસ્ય એટલે કે નબળું હાસ્ય સર્જવું કે એ ફોરવર્ડ બહુ સહેલું છે, પણ એક સારી જોક જે જે આખા ઓડિયન્સને લાખના ઓડિયન્સને ખડખડા રસાય શકે એ બનાવવામાં એ કલાકારને પણ ઘણી તકલીફ પડતી હોય છે અને એને એને જાળવવામાં કે ભાઈ આ જોક કરો. વનચંદનો વરઘોડો શાહબુદ્દીન સાહેબે કર્યો, બધાને એના આમ આમ એક પછી એકના ઇન્સ્ટન્ટ મોઢે છે, છતાંય હજી શાહબુદ્દીન સાહેબ પાસે સાહેબ વનચંદનો વરઘોડો કરો. તો આ કોન્ટેન્ટ કેવી રીતે ક્રિએટ થાય છે? કારણ કે આટલા વર્ષોનું અલગ અલગ કોન્ટેન્ટ જે છે અને એમાંથી સતત હાસ્ય ઊભું કરવું, અને તમે જેવી રીતે કહો છો કે 1 લાખના ઓડિયન્સને એક સાથે હસાવી શકો, એટલે જે અમિતાભ બચ્ચન કરી શક્યા છે, જે સચિન તેંડુલકર કરી શક્યા છે, જે એમની સાથેના ક્રિકેટર્સ કે બાકીના ફિલ્મ સ્ટાર્સ નથી કરી શક્યા, કે તમે એક સાથે એટલી માસ અપીલ હોય તમારી કે દરેક વ્યક્તિ તમારો ફેન હોય જ, તમારી અગેન્સ્ટ કોઈ હોય એવું બધું આમ ઓલમોસ્ટ અશક્ય જેવું હોય. તો એવું હાસ્ય કેવી રીતે ઊભું કરી શકાય કે જેમાં કોઈને ઓફેન્સિવ ન લાગે અને તો પણ દરેકે દરેકને રસપ્રદ લાગે, અને એવું સતત કેવી રીતે કોન્ટેન્ટ ક્રિએટ થાય? અને હું એવું માનું છું કે જ્યારે આખા માસને અસર થાય એવું ગુજરાતી લોકસાહિત્ય સાથે, મારું એનું ક્ષેત્ર અલગ છે, પણ લોકસાહિત્ય સાથેનો હાસ્યરસ જે સર્વ સર્વ જગ્યાએ એ લંડનમાં પણ ચાલ્યું, અમેરિકામાં પણ ચાલ્યું, એક ઓડિયન્સમાં ભલે યુથમાં આપણે ફેઈ ગયા ટોટલ, અમે કદાચ એમાં એ તો 100% નથી ગયા, એમાં પણ યુથ ઘણું જોવે તો છે જ, પણ એ અમારી સામે નથી આવી શકતું કારણ કે એ બિચારા પાસે કદાચ $30ની ટિકિટ લેવાના પૈસા નહીં હોય જે એમને યુટ્યુબ પર જોતું હશે એવું માનીએ છીએ અમે. પણ એની એક એક આખી એક લક્ષ્મણ રેખા છે કે ભાઈ પોલિટિકલ જો ગુજરાતીમાં હોતી જ નથી, બહુ બહુ ઓછી હોય છે. તમે જેમ શરૂઆતમાં કીધું કે ઇન્દિરા ગાંધી સુધી આપણે પોલિટિકલ વાંચતા હતા, હિન્દી કવિઓ પોલિટિકલ સેટાર જ લાઈવ. ગુજરાતી કવિઓમાં હું અત્યારે નરેન્દ્ર મોદી ઉપર કે શંકરસિંહ ઉપરની કોઈ જોક કરું એટલે મારે કાલે ઘરે મારું ટોળું આવે, આ બહુ ફેક્ટ. એટલે જે ફ્રીડમની વાત તમે કરી એમાં હું એગ્રી છું, પણ પોલિટિકલ વાસ્તુમાં હું ગયો ને તો આમાંય 20 માણસો એવા બેઠા હશે જે નરેન્દ્ર મોદીની ફેવર ના હોય અને 20 માણસો એની અગેન્સ્ટ ના હોય, એટલે એ 20 જણા માટે જે સાંઈરામ એક આર્ટિસ્ટ છે ને એમાંથી એક બીજેપીનો મેમ્બર બની જાય છે. હવે કલાકારને કોઈ પક્ષ જ ન હોય આ વાત ઓડિયન્સ નથી સમજતો. હવે હું ધારો કે બ્રાહ્મણ છું અને હું કોઈ પટેલ ઉપરની જોક કરું એટલે જેટલા પટેલ બેઠા હોય સિરિયસ થઈ જાય. આર્ટિસ્ટને આર્ટિસ્ટ તરીકે નથી સ્વીકારતા, બહુ મોટો ડ્રોબેક છે આપણો કે ભાઈ કલાકાર છે એ સરસ રીતે મારો કે કવિનો કે શાહબુદ્દીન સાહેબથી માંડીને કોઈ પણ કલાકારનો એકમાત્ર ઇન્ટેન્શન હોય છે તમને માત્ર ને માત્ર 2-3 કલાક ખડખડાટ હસાવવા. હવે પછી હું ફોરેનમાં એ શક્ય છે કદાચ કવિ એની સાથે જોડાયેલો હશે કે ત્યાં બુશની કોઈ કોમેડી કરે કે ટ્રમ્પની કે ઓબામાની કરે તો એ ઓબામા પોતે હસે છે. જ્યારે અહીંયા આગળ બેઠા હોય આદરણીય મુખ્યમંત્રી શ્રી અને જો હું મુખ્યમંત્રીની કોઈ કોમેન્ટ કરી નાખું તો શું થશે ને એની કલાકારને પણ શક્યતા નથી. ઓબામા ડઝ હિઝ ઓન સ્ટેન્ડ અપ કોમેડી એક્ટ, પણ આપણે એવું ક્યારેય વિચારી નથી શકતા કે મોદી સાહેબ અહીંયા ઉભા રહીને સ્ટેન્ડ અપ કોમેડી એક્ટ કરે. અને હું આવું કહું છું તોય તમે બધા આઘાતમાં બેસો, કેવું થયું છે? એટલે કેટલી બધી બીક છે આપણને કે આપણા પોલિટિશિયન્સને આપણે એટલા બધા સિરિયસલી લઈએ છીએ, કદાચ એ લોકો પણ બધા પોતાને એટલા સિરિયસલી નહીં લેતા. આવો આઈડિયા એમના સુધી પહોંચાડતા પહેલા જ આપણે બી જતા હોઈશું કે ના ના આવું તો ના કહેવાય. એટલે તારા પ્રશ્નનો જવાબ એ છે કે એટલે કે પોલિટિકલ જોક્સને અમે બાયપાસ કરી નાખી કે ભાઈ કરાય જ નહીં કારણ કે આમાં અડધા કોંગ્રેસના છે અડધા ભાજપના છે, આપના બેઠા હોય ને આપણા જેવો વંઠેલ છે ને આપણા જેવો વંઠેલ છે, હા આપણે તો કોઈ પક્ષના મુદ્દો જ નથી. તો એટલે એ નીકળી જાય પછી અમારી દ્રષ્ટિએ કઈ જોક ચાલે છે જે બધાને અસર કરતી હોય. એટલે એક તો લગ્નની, લગ્ન કારણ કે કુંવરાને એમ થાય છે હારું આપણે રહી ગયા
અને પરણેલાને ખબર હોય કે આ બરાબર આપણે જ બટકી ગયા એની જ વાત કરે છે. એટલે ઈ એક જોક સૌથી વધારે એક પ્રેમની જોક મારી મારા કારકિર્દીમાં પ્રેમની હું જ્યારે પણ જોક કરું, એક છોકરીએ છોકરાને કીધું કે આપણે આજથી બ્રેકઅપ, એટલે છોકરાએ કીધું કે કેમ, છોકરીએ બસ ખાટી ખાટી આમલી નથી કાઢું દઈ આજથી તારે મારે કઈ નઈ તું મારો ભાઈ. છોકરો કે પણ આપણે તું તો મારા લેટર્સ ને ફોટોગ્રાફ્સ બધા મને પાછા આપી દેજે. છોકરી આવીને બીજે લેટર નો ફોટો નો ઢગલો કહ્યો કે આમાં તારા હોય ગોતી લેજે. તો આજના છોકરાઓને વડીલોને આંધળી છોકરી નો પ્રસંગ હશે કેવાનો. અને મેં કીધું એમ કે તો મેં પછી શું કર્યું કે મેં વર્ગ ટાર્ગેટ કર્યા કે યુવાનોને આ વાત ગમશે તો યુવાનો માટે કરો, વડીલોને આ વાત ગમશે પણ કોઈ મુશ્કેલી જ્ઞાતિ ઉપરની કોઈ જોક ન કરો, ધર્મ ઉપરની કોઈ જોક ન કરો. એટલે જ્યાં પોતાનો અનુભવ જોડાણો ને મારી દ્રષ્ટિએ ત્યાં છે ને આ બધાને મજા. એટલે આખા 1 લાખના માસ તે મારે હસાવવું હોય તો મારું એવું પર્સનલી માનવું છે કે જેમાં બધાને સ્પર્શથી લગભગ સ્પર્શથી અથવા તો ઇમેજ કરી શકે. પ્લેનમાં આમાં કેટલા બેઠા છો, ડોમેસ્ટિક ફ્લાઇટમાં કે ઇન્ટરનેશનલ, આ તો જો કરો ટેસ્ટી વાંધો નહીં કે હું કઈ નહીં પાન કાર્ડ માગું તમારી પાસે, આટલા 90% બરાબર. જે લોકો નથી બેઠા ને એને એ તો ખબર જ છે કે પ્લેનમાં બેસો ને એટલે 7 મિનિટ ઓલી એરોસ્ટેસ આવી અને આપણી હગી હાળી બોલતી હોય ને એમ આપણને સિક્યોરિટીની સૂચનાઓ સંભળાવશે બરાબર. મેં કેવી રીતે બનાવ્યું એનું એક સેમ્પલ દઈને પછી તને સવાલો પર આપું પાછો. એટલે હું બેઠો હતો અને મને છે ને ઝેર થઈ ગઈ. આ પણ પીવું તારા યોગ જ નથી ભઈલા. આજે તારું બજેટ તો છે, તું શું કામ આટલું બધું ટેન્શનમાં લેશે? અમારે વિચારવાનું છે. એટલે મેં એ ઘણી વખત એરલાઇન્સ સાંભળ્યા એરપોર્ટ, હવે 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 પાછું નહોતો તો તારી પાસે જ રાખજે, ખબરદાર જો પાછું આપ્યું છે, થેન્ક યુ. તો એ એરોસ્ટેસની જે સૂચનાઓ સાંભળીને પછી મને એમ થયું કે આની ઉપર તો આઇટમ બનવી જોઈએ. એટલે મેં કાઠિયાવાડી એરલાઇન્સ એક આઇટમ બનાવી. હું એક જરાક આપી દઉં, આવી વાત છે આટલા બધા તો કેવું આપણે સરસ બોલે આપણે બેસીએ ને, નમસ્કાર, જેટ એરવેઝ કી ઉડાન 370 પર હમ આપ સભી કા સ્વાગત કરતે હૈ, હમારા વિમાન રાજકોટ સે મુંબઈ જાયેગા. હવે જાણે કેમ સસ્પેન્સ ખોલતી હોય, આપણને ખબર નથી કે 45 રૂપિયા બાયલા છે આ મુંબઈ જાય છે, આ બગોદરા નહીં ઉભું રહીએ. ઇસ વિમાન કે મુખ્ય કપ્તાન પ્રદીપ ગોલમાલકર હૈ. હવે અમારે ક્યાં વેવાય બનાવવો છે, ગમે એ હોય હું ફેર પડે, આપણે ક્યાં જોવાય જો મળે છે ખાલી આ બાયનું તો બંધ હોય છે, અંદર કોઈ છે કે નહીં ભાઈ કયો ખબર નથી હોતી. સુરક્ષા સંબંધિત સૂચનાઓ કે ઓર ધ્યાન દે. એટલે મારી બાજુમાં એક થોતડા કાકા ને બેરા બેઠા હતા કવિ, ઈ મને અડવેક દિન પૂછે કે શું દેવાનું કહે છે. મેં કીધું ધ્યાન દેવાનું કહે છે. કુર્સી કી પેટી ઇસ તરહ સે બાંધી જાતી હૈ ધૂમ્રશન, તો આ બધું આવે ધૂમ્રપાન ઓર મદિરા પીના યહાં વ્યર્જ હૈ, એક જણો કે ચાલુ કે નહીં કરવાના છે. કુર્સી કી પેટી ઇસ તરહ સે બાંધી જાતી હૈ, ખિડકીયાં ઇસ તરહ સે ખુલી રખે ઓર ટેબલ બંધ કર દે, હવા કુલ 8 આપાતકાલીન દ્વાર હૈ, ઓક્સિજન કા માસ્ક નીચે આ જાયેંગે, ઇસ માસ્ક કો પહેલે હોને પડે કો બહોત કલાકાર. તો હવે આની આ વાત કાઠિયાવાડ એરલાઇન્સ શરૂ થઈ, ગુજરાત નો વિકાસ થઈ જાય જેમ ધાર્યો છે આપણે, એમ તાલુકા તાલુકા ધારો કે એરપોર્ટ થઈ જાય, અમદાવાદ થી રાજકોટ આવવાનું પ્લેન મળે તો પછી જીવલો 135 નો માવો ખાતો ખાતો એનો એરક્રુ હોય, પછી એરોસ્ટેસ સુંદર કન્યાઓ ન હોય, રંજન કાકી, ચંપા કાકી અને શોભના કાકી, બરણી આકારની 3 એરોસ્ટેસ હોય, ફુગાઈ ગયેલા ખમણ જેવું એનું શરીર હોય અને જય શ્રી કૃષ્ણ કરીને માંડ માંડ વચ્ચેમાં હાલી હકતી હોય, અને જીવલો આ જ વસ્તુને રિવાઇન્ડ કાઠિયાવાડીમાં કરે, જય માતાજી ભૈલા, જય માતાજી કરો, કાઠિયાવાડી હવાઈ યાત્રાનો આ બલૂન ઉપડવાની અણી માથે 343 નંબર વાળા બેજો, એ મુંબઈ વાળા બેજો, કાલ પોરબંદર ના બે ઘરી ગયા હતા અંદર, હાંભળી લો તમારા માટે આવ્યો, સૂચના પછી હાંભળશો ને લોચો પડશે, અહીં પૂછવા ના આવતા, અહીં પછી સીટું અકણી રાખો, સીટું અકડી રાખો, ભાઈ તમને કહું વાહે વાળા તમારે જેટલા જ રૂપિયા આપ્યા, ખાવાનું થાળીને ટેબલ બંધ કરજો, ભૂખડી બારસ લાગો, અટાણથી બેસી ગયા, બલૂન ઉપડશે ને પછી ગોંડલના ગાંઠિયા મળશે,
અને ડુંગળી એક જ વાર મળશે, બીજી વાર માગતા આવતા નહીં. અને પાયલોટ બબે મર્ડર કરેલા છે, એને જો પીધો નહીં હોય તો 45 મિનિટમાં રાજકોટ થી મુંબઈ આવશે, અને પીધો હોય છે તો 22 મિનિટમાં લીવર લીવર. તાલી પડવે ધારે પડો, આમ છૂટક છૂટક નહીં પોહાય. ઓક્સિજન નું દબાણ ઓછું થાય તો થાય, એની મેળે કોથળિયું હેઠી પડશે, પણ એ ડોહી પીવાની નથી, પહેરવાની. અને તમે પહેર્યા પછી જ બાજુવાળા ભાભીને મદદ કરવા જજો, હરખ પદુડા થવામાં બે ગુજરી ગયાના દાખલા છે. વાહ, એ તને કહો બારી ખોલ, બારી ખુલે નહીં. એકનો ફાકી ખાન ખોલવાની કોશિશ કરતો હોય, એ થૂકવા નહીં ખોલાય ભાઈ, ગળી જા, એ ફાકી ગળી જાય. આઠેક દરવાજા છે આમાં, મને તો એક જ મળ્યો, તમને બીજા મળે ગોતી લેજો, અને ખુલે તમારો ભાઈ. પાણીમાં ઉતરવું પડે, આ બીજી એક અંગત સૂચના, શોભના કાકી, ચંપા કાકી, રંજન કાકી, આ ત્રણેય ઘરની દીકરીઓ છે, બેનની નજરથી જોજો. મંગળુભાઈ જોરુબા બબે મર્ડર કરેલા યાદ રાખજો, ઉતરતા ભેગા લેવા મળશે, કઈ કોઈ હગું નહીં થાય. છેલ્લી સૂચના, પાણીમાં જો ઉતરવું પડે તો લગભગ તો વેંત નહીં રહે, પણ જો જગ્યા મળે તો સીટ હેઠે જે દફતર જેવું રાખ્યું છે ફટાક કરતું ફેર લેજો. 1 2 3 4 5 7 8 9 10 ગણીને ગમે ત્યાંથી ઉતરી જાજો, અમને ગોતવા રહેતા નહીં, અમે તમારી પહેલા ઉતરી ગયા છે. એટલું કીધું ને તો ભાઈ બાજુ મેળવે ને કે આ વાત ફરી વાર સમજાવો, કે તું ત્રણ જ ગણજે. તો મારી આજુબાજુ બનતી ઘટનાઓને અને બધા આમાં પ્લેનમાં નહોતા બેઠા એની મજા આવી. તો મારી દ્રષ્ટિએ ક્રિએટિવિટી ત્યારે જ ઉભી રહે છે કે જયારે બધાને અસર કરે અને કોઈને ખૂચે નહીં, એવું એવું જયારે હાસ્ય સર્જવામાં આવે કે ભાઈ આને મોદી ગમે છે, આને રાહુલ ગાંધી ગમે છે, તો મારે બે માંથી એક જ નથી અડવું ભાઈ, આપણે પોલિટિકલ જોક જ નથી કરવી. આને આને મજા આવે એ પોતે નીકળી ગયો હોય અથવા તો આવવાનો હોય, જેની નજીક ઘરની વાતોને પકડી રાખીએ, તો મારી દ્રષ્ટિએ આખા માસને અસર કરે છે. ઓડિયન્સ માંથી આપ સૌમાંથી કોઈ પણ કોઈ સવાલો પૂછવા ઈચ્છો આપણા બંને હ્યુમરિસ્ટ ને? થેન્ક યુ. મારો પ્રશ્ન સાયરામભાઈ ને બંને છે કે હવે દાદા જે વાત કરે છે એ વાતને સ્વીકારીએ છીએ, પણ આવનાર કેટલા સમયમાં એક્ઝેક્ટલી ગુજરાતી ભાષાને હું પ્રેમ કરું છું એટલા માટે પૂછું છું કે એવી જરૂરિયાત પડશે કે આપણે અત્યારે અંગ્રેજી ટ્યુશન ક્લાસીસ કરીએ છીએ, તો એવું ક્યારે બનશે? તમારો શું અંદાજ છે કે આપણે ગુજરાતી ટ્યુશન ક્લાસીસ કરવું પડશે તો મને સારું ગુજરાતી આવડતું હશે, તો મારા આજુબાજુના પાડોશી મને પૂછે. તારા જેવા છે ત્યાં સુધી એવું નહીં થાય ને, તું તારા બાળકોને નહીં ભણાવે ગુજરાતીમાં 100%? હું બસ તો પતી ગઈ વાત, તું એમને ભણાવજે, આજુબાજુવાળાને ભણાવજે, અહીંયા બેઠેલા જેટલા પણ લોકો છે એ ગુજરાતી બોલતા રહેશે તો એવું નહીં થાય. આપણે બહુ 100 વર્ષ પહેલાં એવું માનતા હતા કે છાપા બંધ થઈ જશે, પછી એવું માનતા હતા કે રેડિયો બંધ થઈ જશે, પછી એવું માનતા હતા કે ટીવી બંધ થઈ જશે ઇન્ટરનેટને કારણે, કશું કંઈ બંધ થતું જ નથી, બધાના સ્વરૂપો બદલાઈ જશે. મારી દ્રષ્ટિએ ચંદ્રકાંત બક્ષીનું એક સરસ વાક્ય અહીં બધાને કામ લાગે એવું છે કે જ્યાં સુધી ગુજરાતીના ડાઇનિંગ ટેબલ ઉપર ગોળ કરીને અથાણું અને છાશ જીવે છે ને ત્યાં સુધી ગુજરાતી ભાષાને કાંઈ નહીં. એટલે આ કાગરોળમાંથી નીકળી જાઓ, આ ખરખરો કરવા માટેનો ફેસ્ટિવલ નથી. એક્ઝેક્ટલી. જ્યાં સુધી એક સાંઈરામ કે કોઈ એક માણસે, હું મારી એક છું એટલે નહીં, પણ જે એક ગુજરાતી બોલનારો માણસ આ ધરતી ઉપર હોય ને ત્યાં સુધી ગુજરાતી જીવે જીવે ને જીવે જ બોસ. આ કાંઈ આ 900 વર્ષથી ભાષા હાલી આવે છે એમાં ફેરતા એવા. આપણે સવારના પહોરમાં ઉઠીને બ્રશ બોલીએ છીએ, આપણે દાંતણ નથી બોલતા, આપણે ટુવાલ બોલીએ છીએ. જેટલા અત્યારે વાત કરી રહ્યા છે એ બધા પણ બોલે છે ને અંગ્રેજી શબ્દો, તો આ મોબાઈલનું કરો જો ગુજરાતી કરો, ભ્રમણ ભાષ આપો તમારો, આ કેટલું ભયંકર ગુજરાતી થાય બોસ. આ જરાક મને સંક્ષિપ્ત સમાચાર સેવા પર આદેશ આપજે, મારી ચિત્તવૃત્તિને પોષક રહે. દેવકીને સમજે નહીં કે હું માયગુ એસે. કહેવાનો અર્થ કે સમય સાથે આપણે ધોતિયા ઉપરથી પેન્ટ ઉપર આવ્યા, આ જીન્સ પહેર્યું છે તો આમાં કોઈ પ્રોબ્લેમ છે ભાઈ? ધોતિયા ઉપરથી આપણે પેન્ટ ઉપર આવ્યા તો કોઈ ધોતિયાને ખરખરા કર્યા? અરે અરે, ધોતિયું વહી ગયું માર્કેટમાંથી, આમ થોડું ચલાવી લેવાય, પાઘડી વહી ગઈ, બધા પાઘડી પહેરીને. એક પણ કોમનો માણસ, એક સમયનો લોક સાહિત્યનો ઇતિહાસ થોડો ઘણો વાંચ્યો છે, પાઘડી પહેર્યા વગરનો માણસ મળે એટલે અપશુકન ગણાતા. કોઈ પણ કોમનો માણસ પાઘડી વગર મળી જ ન શકે સાહેબ, લાજ કાઢ્યા વગર કે માથે ઓઢ્યા વગર કોઈ બાય નીકળી જ ન શકે. એવા સમયમાંથી આપણે ટેસ્ટથી જીન્સ ને ટી શર્ટ પહેરીને વાત કરીએ છીએ, તો સમય સાથે થોડોક ચેન્જ થઈ રહ્યો છે, પણ એ ચેન્જ બધો બગાડો જ છે, આવું પ્લીઝ નથી. એ જરૂરી પણ છે થોડોક, અને સમય પ્રમાણે ચાલવું જોઈએ. હું તો કદાચ એવી અપેક્ષા રાખું છું કે એવા વડીલોની અહીંયા જરૂર છે કે જેમને આનંદ થાય કે એક છોકરો કે જે લંડનમાં રહીને અંગ્રેજીમાં કોમેડી સ્ટેન્ડઅપ કરે છે, એ ગુજરાત ફેસ્ટિવલના ઇન્વિટેશન પર અમદાવાદ આવવા માટે તૈયાર થાય છે, જ્યારે નક્કી કરી શકે કે ભારત કે દુનિયાના કોઈ પણ દેશમાં જઈને કોમેડી વિશે વાત કરે, શા માટે એને ગુજરાત ફેસ્ટિવલમાં આવવું જોઈએ?
પણ એ તમને લોકોને મળવા માટે અહીંયા આવે છે અને એ કદાચ આપણે આપણા ગુજરાતી કલ્ચરને યાદ કરીએ તો કદાચ એ આપણા માટે મીઠું મોઢું કરવા જેવી વાત છે કે જો આ જનરેશન આ એ જ જનરેશન છે જેની તમને ચિંતા છે કે એ ગુજરાતી આગળ લઈ જશે કે નહીં લઈ જાય એ ફેસ્ટિવલમાં આવત અહીંયા છે. દાદા એક જોક કહી દો આ દાદાનું કીધું ને આવી રીતે કાર્યક્રમમાં બેઠા હતા ને એક વડીલ અહીં મારી પાસે આવ્યા મને કે નવી પેઢીનો શું થશે એટલે હું આમાં જે કાર્યક્રમ શરૂ કરવા જતો હતો મસ્ત મારો મૂડ હોય એટલે મેં કદાચ અહીંયા હોઉં હાવ નજીક બોલાવ્યો અંગત એટલે મારા સાજિંદાને એમ થયું કે આ કંઈક અંગત વાત કંઈક બહુ રહસ્ય ખોલશે. મેં કીધું નવી પેઢી છે ને એ અત્યારે કેટલા વર્ષની તમે ગણો છો એ કે 11 વર્ષની. મેં કીધું એ 81 વર્ષની થશે અને એ આવી જ રીતે મારા છોકરા પાસે આવીને પૂછશે કે નવી પેઢીનું શું થશે. ચિંતા કરવા કરતા કામ કરીએ ને પ્લીઝ કાકા. ધન્યવાદ. બહુ સરસ છે આ અંગ્રેજી ને ગુજરાતી. ગુજરાતી હંમેશા રહ્યું છે રહેશે અને એમણે જે અથાણાની વાત કરી છાશ ત્યાં સુધી રહેશે અને ભવિષ્યમાં પણ રહેશે. અને માતૃભાષા માટે અમે ફરતા હતા ત્યારે વિસનગરનો મારો પોતાનો અંગત અનુભવ નારાયણ દેસાઈ પણ સાથે હતા તો એક બહેન હતા ગોળ ત્યાં ગોળવટામાં. પછી અમે કહ્યું કે આ તમે તમારા દીકરાને આ બધું વજન ઉપાડો છો અંગ્રેજી આવડતું નથી. અરે કે અમે આ બધું એટલા માટે કરીએ છીએ કે મારા દીકરાનું ને મારા કુટુંબનું એગ્રીકલ્ચર સુધરે ને. બધું કરે છે પણ ઘેર જઈને રડે છે કે શું કરે છે એ જરા જવાબ આપો. મારા તો લગ્ન થઈ ગયા છે એટલે ઘરે જઈને રડી જ પડું. મારી વાત કરું તો હું કવિતાઓ લખું વાંચું છું અને મારી વાઇફ એકની એક દીપાલી મારા આખા ફેમિલીનું સેન્સ ઓફ હ્યુમર બહુ સરસ છે. મને મારી સેન્સ ઓફ હ્યુમરની જે ગિફ્ટ છે એ મારા મધર તરફથી મળે છે. મારા મધર શિક્ષક છે, મારા પપ્પા પણ શિક્ષક, મારો નાનો ભાઈ લેક્ચરર છે ઇથી નાનો ભાઈ એ પણ મારી સ્કૂલનો કેમ્પસ લેક્ચરર છે. એટલે આખા ફેમિલીનું મારું શિક્ષણનું વાતાવરણ છે એટલે અમારા ઘરમાં. અને બીજી એક વાત દાદા તમે કહો ને કે ઘરે જઈને હું શું કરું છું તો મારા 51 જેટલા ઓડિયો વિડીયો આલ્બમ છે અને મારું આલ્બમ 2-3 મહિના સુધી એનું મંથન ચાલે મારી એક કોર ટીમ વચ્ચે. અને તમને જાણીને રાજી થશો કે મારી કોર ટીમમાં મારી વાઈફ અને મારા નાના ભાઈની વાઈફ ને મારું આખું ફેમિલી જ મારું સેન્સર બોર્ડ છે. મારા નાના ભાઈની વાઈફ સામે કે મારી મા સામે જે વાત મારે ન રજૂ કરી શકાતી હોય એ વાત મારે ગામની દીકરીઓ સામે ન રજૂ કરાય આ મારો માપદંડ છે. એટલે હું ઘરે પણ બહુ ઘરમાં પણ જોક ખાતી હોય છે ખૂબ સરસ મજાની અને ખૂબ પ્રફુલ્લિત વાતાવરણ હોય છે મારા ઘરનું. અને મને રાત્રે 2:30 વાગ્યા સુધી ઉજાગરણ લીધે નીંદર નથી આવતી હવે કન્ટિન્યુઅસ. એટલે અંગત વાત કરું મારો ભાઈ બેઠો છે ને કહું 2:30 સુધી એમને કાર્યક્રમ ન હોય તો નીંદર આવે. હવે મગજને તો ખબર ન પડે ને કે કાર્યક્રમ નથી એમ. પછી મારી વાઈફ છે ને કોરું કવર મને આપે છે ત્યાં તમારું પેમેન્ટ સુઈ જાઓ. 3 દિવસ પહેલા એને કોરું કવર ન મળ્યું તો ઓસિકાનું કવર આપ્યું. અને ઇટ ઇઝ નોટ જોક બોસ કે હું કવર આપું તો સુઈ જશો. એટલે કલા જો એક શેરમાં આનો જવાબ છે દાદા જો સાજ સે નિકલી હૈ વો ધૂન સબને સુની હૈ ક્યા સાજ પે ગુજરી હૈ કિસ દિલ કો પતા. ઘણી વાર બન્યું છે એવું કે ઓડિટોરિયમનો પડદો ખુલતો હોય પેલા ભેગડા તાળીને રોયા હોય કારણ કે ક્યાંક કુટુંબની એવી પરિસ્થિતિ હોય ક્યાંક કોઈ અવસાન થઈ ગયું હોય મારો દીકરો હોસ્પિટલમાં હોય એને કૂતરું કર્યું હોય અને એમ કે મને 5 મિનિટ પહેલા એ તો ન કે પણ ડોક્ટર હરખ પદડો થઈને મને ફોન કરે. મારા ઘરના પાત્રો એટલા બધા સજાગ છે કે ભાઈના પરફોર્મન્સ ઉપર અસર ન થાય એટલે મારા દીકરા ધ્રુવને કૂતરું કર્યું બરાબર જોરદાર કૂતરું કર્યું તો અને 9 વાગે કૂતરું કર્યું તરત ડોક્ટર પાસે લઈ ગયા. 9:15 મારો ભાવનગરમાં ટિકિટ શો શરૂ થવાનો હતો. 9:10 ડોક્ટરે મને એમ કીધું કે તમારો દીકરો હમણાં આવ્યો હતો અને કૂતરું કર્યું છે પણ આમ કંઈ ટેન્શન જેવું નથી એને ફોન મૂકી દીધો. પછી મારો ઓડિટોર મારી પાસે એ ફોન કરવાનો ટાઈમ નહોતો ખરેખર મારી વાઈફને મારા ભાઈને કે ખરેખર એને કાંઈ સારું થયું છે કેમ છે. સીધો શો શરૂ હતો. મારા એક એક ઘટના યાદ કરાવી દઉં કે કલાકારની જિંદગીમાં શો મસ્ટ ગો અને વાક્ય તમે ખાલી વાંચ્યું છે બોસ અમે પળે પળે એમાં જીવીએ છીએ. મારો 2 વર્ષનો દીકરો ધર્મરાજ અને મોટા દીકરાએ આમ કરીને આમ દરવાજો બંધ કર્યો અને 2 વર્ષના છોકરાની ટચલી આંગળી આવી ગઈ એમાં અને આખી આંગળી લબડી ગઈ. આખી રાત્રે મારો પોરબંદરમાં ટિકિટ શો બપોરે 2 વાગ્યા ઘટના થઈ છોકરો બેભાન થઈ ગયો લોહીનું ખાબોચું ભરાઈ ગયું સીધે સીધો. અમે તરત જ નાના ભાઈ ગાડી દબાવી રાજકોટમાં રવિવાર હતો ગોંડલમાં રવિવાર ગોંડલ રહેતા ત્યારે બધા હોસ્પિટલ બંધ હતી ડોક્ટરો બધા આખી ફેમિલી પિકનિકમાં ક્યાંક ગયા હતા. વોકાટમાં જઈને અમે ડોક્ટરને બતાવ્યું ડોક્ટર સાહેબ આ કરી દો ને શું છે એ બસ આંગળી કાપવી પડે આટલી આંગળી એક અંગૂઠો 1 વેડ નીકળી જશે 2 જ વર્ષનો છોકરો બેભાન હતો.
એટલે મેં સાહેબ તમે બાંધી દો ને અત્યારે ખાલી. ઠીક છે સાહેબ, શું બાંધવાની વાત કરો છો? આ હવે કામણી નો રહ્યા, કાળી પડી જશે, આ ગેંગરીન થઈ જાય તાત્કાલિક. મેં તમે બાંધી તો દો, આજ રાત્રે મારો જલારામ બાપા ના અનક્ષેત્ર માટેનો એક પ્રોગ્રામ છે અને પોરબંદરમાં ઓડિયન્સ મારી રાહ જોવે છે. કાલ સવારે આપણે નિર્ણય કરશું. અને હું ત્યાંથી 3:30 વાગે શોમાં ગયો. 2000 નો ઓડિયન્સ હતું સાહેબ. એક ગરીબ હોસ્પિટલના લાભાર્થે શો કરવાનો હતો. આખો શો કોઈને ખબર ન પડે એમ કર્યું. છેલ્લે મારા આર્ટિસ્ટો ભેગા હતા, એનાથી રોવાઈ ગયું કે તમને ખબર છે સાંઈરામભાઈનો દીકરો હોસ્પિટલમાં છે, એટલે આખું ઓડિયન્સ ઊભું થયું અને એને ભગવાનને પ્રાર્થના કરી મારા દીકરાની આંગળી હજી એમને સલામત છે. તો ચાહકો આટલી દુઆ કરે છે ને અમારા માટે, એટલે કદાચ અમારી ગાડી ભટકાતી નથી. બાકી સાહેબ અમારી ભેગા તમે ખાલી ટ્રાવેલિંગ કરો તો એમને માંદા પડી જાઓ. ખાલી તમારે કઈ કરવાનું નહીં, ટ્રાવેલિંગ જ કરવાનું ખાલી. તો કઈક દુઆ કરે છે, અમારી સાથે કામ કરે છે, જે અમને હેલ્ધી રાખે છે, અમને સ્વસ્થ રાખે છે, એટલે અમે તમને હસાવી શકીએ. થેન્ક યુ વેરી મચ. જેમ હમણાં એક બહુ અગત્યની ડિસ્કશન થઈ રહી હતી અબાઉટ ગુજરાતી એન્ડ ઇંગ્લિશ એન્ડ ઓલ ધેટ સ્ટફ, તો હું આજે ગર્વથી કહી શકું છું કે મારા પપ્પાએ મને એક કોન્વેન્ટ સ્કૂલમાં ભણાવીને મારા પર બહુ જ એક મોટો ઉપકાર કર્યો છે. કારણ કે ઓનેસ્ટલી બિંગ અ ગુજરાતી, મારું મગજ છે ને એ મને કોઈ ઇંગ્લિશમાં બીપ 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 કેમ તો ગુજરાતીમાં જ એડેપ્ટ કરે. મારી સામે જયારે પ્રશ્ન પેપર આવે ને, હમણાં જ લાસ્ટ સન્ડે ના કેટની એક્ઝામ આપી હતી, તો એની અંદર વી ગેટ રીડિંગ કોમ્પ્રિહેન્શન, તો આરસી ઇઝ રિટન ઇન ટુ ફૂલ ઇંગ્લિશ. એનો ક્વેશ્ચન છે ને, મારો મગજ હજી પણ ગુજરાતીમાં જ ઇન્ટરપ્રેટ કરે કે આમાં કવિ કે લેખક કેવા શું માગે. રાઇટ ઇટ આઉટ. સી, જે લોકો ફરિયાદ કરે છે ને કે અંગ્રેજી મીડિયમમાં ભણ્યાથી અમારા છોકરાઓ ગુજરાતી ભૂલી ગયા છે કે આપણી સંસ્કૃતિ ભૂલી ગયા છે, એવું બધું બહુ બધા લોકો અમને કહી જાય છે કે તમને સેન્સ નથી, તમે કેવા કપડાં પહેરીને નીકળો છો. પણ હજી પણ અમારું મગજ ઓન એન એવરેજ એક 20-25 વર્ષનો છોકરો ગુજરાતમાં પેદા થયેલો, એનું મગજ સાહેબ હજી પણ ગુજરાતીમાં જ વિચારે છે. એનું મગજ અનુવાદ કરે છે અંગ્રેજીના પ્રશ્નને ગુજરાતીમાં, ગુજરાતીમાં એનો જવાબ બનાવીને ફરીથી એને અંગ્રેજીમાં અનુવાદ કરીને પેપરમાં લખે છે. બરાબર સાહેબ, એ અમે સંસ્કૃતિથી વિમુખ નથી થઈ ગયા. અમે બી સાહેબ આજે ધારીએ ને તો એટલું સરસ શુદ્ધ ગુજરાતી લખી અને બોલી શકીએ છીએ, પણ એ અમને બોરિંગ લાગે છે. કારણ કે એ ભારે ભારે શબ્દો લોકોને સમજાવવા માટે બીજી મહેનત કરવી પડે છે. એટલે અમે જે સરળ રીતે લોકોને કહી શકાય એ માનીએ છીએ. થોડીક આળસુ પેઢી છે અમારી સાહેબ, થોડીક આળસુ પેઢી છે કે વાય ઓ યુ ને બી યુ લખી નાખીએ છીએ. પણ એનો મતલબ એવો નથી કે અમે લોકો અમારા લિટરેચરને ભૂલી ગયા છીએ. સાહેબ આજની તારીખમાં બી દરિયાલાલ વાંચીએ છીએ, માત્ર મમ્ફુ સોલ્ડિસ ફરારી નથી વાંચેલી, દરિયાલાલ બી વાંચીએ છીએ ક્યારેક ક્યારેક. ગાંધી બાપુના સત્યના પ્રયોગો પેલા ગુજરાતીમાં વાંચી પછી ઇંગ્લિશમાં વાંચી. આ તો તમે તમારી આત્મકથા કીધી, અમારું તો પૂછો કઈક. બહુ કહી યાર, એ પોઈન્ટ પરથી આવું છું કે જે એક પેઢી ઉપરના લોકો છે એ લોકો ક્યાં સુધી આ પેઢીને જજ કર્યા કરશે? વાય નોટ ધે એક્સેપ્ટ ધેટ વી આર વોટ વી આર. તમે લોકો મોટા નહીં થાવ ત્યાં સુધી, મેં તમને કીધું એની બહુ ચિંતા ના કરો ને ભાઈ. આપણે શું કરવાનું છે ને, તારે તારી જિંદગીમાં તારા 2 ગુજરાતી પુસ્તકો ને તું તારા ઘરમાં જીવાડ ને, ઈ જ ગુજરાતી ભાષા માટેનો શ્રેષ્ઠ ઉત્સવ છે ભાઈ. ત્યાં લિટરેચર ફેસ્ટિવલ થઈ ગયો તારા. બાકી જો પીડામાં રહેશે કે અમને બધા ક્રિટિસાઇઝ કરે છે, તો મારે કેવા કલરનો જભ્ભો પહેરવો જોઈએ? આવું જો વ્યૂઝ લેવામાં આવ્યા હોત ને આગલા દિવસે એફએમમાં, દેવકીએ કીધું હોત ને કે કાલે સાંઈરામભાઈ શું પહેરવા આવું છે, તો લોકો તો સલાહ દેવા માટે નવરાજ છે ભાઈ. કામ કરવું બહુ અઘરું છે દોસ્ત. આખું આયોજન કરી તો જોવો, ઘરે 5 મહેમાન ને ન બેહાડી શકાય પહેલા. આ કોઈ કરે છે એને એક વાર એપ્રિશિએટ કરો કે એક યુથ ને ઓડિયન્સ ને પકડીને ટાર્ગેટ કરીને બોલાવે છે, તો એ બહુ મોટી વાત છે. બાકી તો તમે આ જબામાં 2 બટન ન હોય છે, આમાં 3 હોય ને તો વધારે સારું. અમે ભેડ્યો રે ને થાનો મુનો ગીરે ભાઈ, ઘણા નથી હોતા. હું ન હતો લિટરેચર ફેસ્ટિવલ ન હતા, હું ન હતો માઇક ન ગોઠવા, હું ન હતો દેવકી નો, હું ન હતો. હે અરે ભાઈ, તું નહોતો ને તારા બાપુજી ના લગ્ન થઈ ગયા હતા યાર. When ego disappears from the body, body becomes temple. Go khelu je, પણ આચું છે. મજા કરો ને યાર, મજા મરી જાય છે. ચાણક્યનું 2300 વર્ષ પહેલાનું સૂત્ર, એકે એક કવિથી લઈને દેવકીથી લઈને સાંઈરામથી લઈને બધાને કામ લાગે એવું લાઈફ ટાઈમ છે. હજી આગલા 2300 વર્ષ સુધી તો આથી સારું વાક્ય મને નહીં આવે મારા હાથમાં, હું એટલું બધું જીવવાનો છું. 2300 વર્ષ પહેલાનું આ સૂત્ર કે તમે જો આજની અત્યારની મજા ન લઈ શકતા હો તો આજે તમે સુખી ન હો તો લખી લેજો, આવતીકાલે તમે કોઈ બી સુખી નથી થવાના દોસ્ત. આવો જલસો કર્યો, આનંદની વાત છે. આમાં પ્રોબ્લેમ સાથે પ્રોબ્લેમ પણ એક જલસો છે ને પહેલા. કોને નથી કહ્યું? અંબાણીભાઈને ફોન કરો, કીરી એને ઘરે ડખા છે અટાણે. અને આ છેલ્લે તો નોટું બંધ થઈ, એમાં તો મોટા મોટા તો હારા હારા ડખા છે. કેટલા વર્ષો પછી એવા દિવસો આવ્યા કે ચોકીદાર ઉઈ ગયો તો શેઠિયા જાગતા હતા. તો આનંદ કરો, લાઈફ હેઝ અ નો પુશ બટન, ડ્રીમ્સ હેઝ અ નો એક્સપાયરી ડેટ, એન્ડ ટાઈમ ટેક્સ નો હોલિડે. આ તો ખાલી યાદ રહે કે હું ગુજરાતીમાં જ બોલું છું એવું નથી યાર. હું અંગ્રેજીને સેજ પણ અડું નહીં તો આ ઓડિયન્સ સીધે સીધું ઉયું જાય, મારે મને સાંભળે જ નહીં. મને તો મારે મારી માર્કેટને ટકાવવા માટે મારી સામે માત્ર ગંગા સ્વરૂપ ઓડિયન્સ હોય
તો મારે ગંગા સ્વરૂપ વાત જ કરવી પડે. પણ મારી સામે માત્ર ને માત્ર ટીનેજર્સ તમે મૂકી દો તો એક કલાકાર તરીકે મારી એક પૂરેપૂરી જવાબદારી છે કે ટીનેજર્સ માટે હું પહેલો અને કદાચ છેલ્લો, જો હું એને પકડી ન શકું દેવકી, તો એ 10 કે 12 વર્ષનો છોકરો જિંદગીમાં કોઈ ડાયરો સર્ચ નહીં કરે. તો મારી એ જવાબદારી થઈ જાય છે કે 10 વર્ષના છોકરાને હું મારી આખી પરંપરા તરફ વાળું. એટલે એ પછી કયા કપડાં પહેરીને આવે છે કે કઈ ભાષા બોલે છે એના કરતાં એકવાર મારી સામે બેસશે તો મારા જેવા ઘણા બધા કલાકારો કોશિશ કરી રહ્યા છે. તો તમે એને ક્રિટિસિઝમ કરવા કરતાં એને માણો. જે કાંઈ થઈ રહ્યું છે બદલાવના ભાગરૂપે થઈ રહ્યું છે ને. ઘાયલનો એક આ સરસ શેરાનો જવાબ છે કે નકોને જીવ પ્યારો હોય, મને પણ જીવ પ્યારો છે, પરંતુ જીવથી પ્યારો મને સિદ્ધાંત મારો છે. સુધરતા જાય છે લોકો અને બગડતી જાય છે દુનિયા. સુધરતા જાય છે લોકો ને બગડતી જાય છે દુનિયા. ખબર પડતી નથી આ સડો છે કે સુધારો છે. એ ઓડિયન્સ નક્કી કરવાનું કે આ સડો છે ને આ સુધારો છે. ભાઈ, ઓન ધેટ નોટ, થેન્ક યુ વેરી મચ કવિ એન્ડ સાઈરામભાઈ ફોર બીંગ વિથ અસ ઓન ધ સેશન. થેન્ક યુ સો મચ ફોર ધ ઇનોગરલ ડિબેટ. ધન્યવાદ.